નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલી તાલુકા સેવા સદન ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં વચેટિયાઓનું રાજ ચાલી રહ્યું છે, જેને પ્રતાપે અરજદારો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આધાર કાર્ડ તેમજ રેશન કાર્ડ કઢાવવા માટે અરજદારો જ્યાં સુધી દલાલોના ખિસ્સા ગરમ નથી કરતા ત્યાં સુધી તેઓને ધરમધક્કા ખવડાવતા હોવાની બૂમ ઉઠી છે. સાવલી તાલુકા સેવા સદન ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં દૂર દૂરથી અરજદારો આવે છે, પરંતુ આ કેન્દ્ર ઉપર એજન્ટ રાજ ચાલી રહ્યું હોય એવી સ્થિતિનું સર્જન થયું છે. આ કેન્દ્ર ઉપરથી માત્ર 50 ટોકન આપવામાં આવે છે, જેની સામે અરજદારોની સંખ્યા વધારે છે એને પ્રતાપે દલાલોને મોકળું મેદાન મળી જતું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. લોકો આધાર કાર્ડ કઢાવવા માટે સવારથી જ લાઈન લગાવીને ઉભા રહે છે. કલાકો સુધી નાના બાળકોને લઈને રાહ જોતા અરજદારોની સ્થિતિ ઉપર જનસેવા કેન્દ્રના સંચાલકોને દયા આવતી નથી. એનાથી મોટી કઠણાઈ કઈ હોઈ શકે? આ કેન્દ્ર ઉપર અરજદારોને ટોકન આપવામાં આવે છે એનો પણ કોઈ હિસાબ નથી રખાતો, એવી પણ બૂમો ઉઠવા પામી છે. કેટલા દિવસથી આપ ધક્કા ખાવ છો? આપ કેટલા દિવસથી ધક્કા ખાવ છો? અહીંયા 3 દિવસથી આપ ધક્કા ખાવ છો, અને અત્યારે કેટલા કલાકથી આપ અહીંયા બેહી રહ્યા છો? એવું કહી શકાય છે કે આ સેવા સદનમાં કોઈ કામકાજ કામગીરી નહીં થતી? બરાબર થતી નહીં કામગીરી. શું કહેશો બેન, આજે આપ સામે નગર સેવા સદનમાં આજે આપ આધાર કાર્ડનું કામ લઈને આવ્યો, શું થયું ને કેવી હાલાકી ભોગવવાનો સામનો આવ્યો? કેટલા કલાકથી આપ બેસી રહ્યા? અમે 9:30 વાગ્યાના અહીંયા બેઠા છે. ભૂખ્યાન કરશે, હવે 2:30 વાગી ગયા એ જમવા ગયા ને આપણે અહીંયા બેસી રહેવાનું. હવે 3 વાગ્યા સુધી આવે નહીં. તો આપ છોકરાઓને બી છોકરાઓનું બી આધાર કાર્ડ અપડેટ કરાવવા આવ્યા છો તો કેટલા કલાકથી આ 3.5 કલાકથી આપ બેસી રહ્યા છો? 4 કલાક થવા આવ્યા અમને અહીંને બેસી રહ્યા છે. 4 કલાક પહેલા કોઈ કામગીરી થાય છે કે પછી? તો આપ કોઈ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરશો? એક તરફ સરકાર લોકોની સુવિધા માટે જનસેવા કેન્દ્ર ખોલે છે, પરંતુ અહીંના સંચાલકો પણ એજન્ટોને છૂટો દોર આપીને અરજદારો પાસેથી 100 થી 200 રૂપિયા ઉઘરાવતા હોવાનો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ અરજદારો કરી રહ્યા છે. એક તરફ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર લોકોને થતી કન્નડગત સામે આક્રમકતાથી અવાજ ઉઠાવે છે, ત્યારે ધારાસભ્ય આ અરજદારોની બહારે આવે એવી પણ માંગ ઉઠી છે. આધાર કાર્ડ માટે હું સેવા સદનમાં આવ્યો હતો ત્યારે સેવા સદનમાં આધાર કાર્ડ માટે 11 વાગ્યા આવ્યો. છેલ્લા 15 દિવસથી સેવા સદનમાં આધાર કાર્ડ કરાવવા માટે ધક્કા ખાઉં છું. 15 દિવસથી રોજ 11 વાગે એટલે ટોકન એમની પાસે ખલાસ થઈ જાય છે, અને 10 જેટલા ટોકન પબ્લિકને આપે છે સામાન્ય માણસોને, અને જે બીજા ટોકનો છે એ બધા ટોકન છે ને જે એ 12 એજન્ટોને આપે છે 40 ટોકન, અને એજન્ટ દ્વારા 200-200 રૂપિયા લઈને નંબર પણ આગળ કરી આપવામાં આવે છે. એટલે ટૂંકમાં કહી શકાય કે એજન્ટ રાજ સાવલી સેવા સદનમાં ચાલે છે. અત્યારે આપણે મામલતદારને લેખિત મૌખિક રજૂઆત કરી છે. મામલતદારે રજીસ્ટર ચેક કર્યું છે, હાલ કોઈ રજીસ્ટર ત્યાંથી મળી આવ્યું નથી. ફોર્મ પર કોઈ નામ લખવામાં નથી આવતું. ટોકન 50 આપવામાં આવે છે, જે 50 ટોકનના નામ પણ એમની પાસે નથી, કોઈ રજીસ્ટર નથી. અને અમે મામલતદારને રજૂઆત કરી છે, પણ મામલતદાર તરફથી કોઈ પણ સકારાત્મક જવાબ નથી મળી રહ્યો. જવાબદાર નાગરિક તરીકે એમનું કહેવું એવું છે કે માણસ નથી, એટલે જ અઠવાડિયામાં 3 દિવસ થાય છે, ઓપરેટર છે નહીં અમારી પાસે. અમે કંપનીને રજૂઆત કરી છે પણ હજી સુધી માણસ નથી આવ્યો, એટલે ગામડાના જે લોકો આવે છે એમને તકલીફ પડે છે. અને છેલ્લા 15-20 દિવસથી તો હું જાતે જ આવું છું, તો પણ કોઈ આધાર કાર્ડનું કોઈ નિરાકરણ નથી, અને 50 ટોકન જે છે એ 50-50 બાર એજન્ટોને આપી દેવામાં આવે છે, અને એજન્ટો દ્વારા 200-200 રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવીને અરજદારો જોડથી વસૂલવામાં આવે છે. હા, એટલે મેં એમનું ધ્યાન દોર્યું છે, એમને ચેક કરાયું, રજીસ્ટર પણ નથી મળી આવ્યું. ત્યાર પછી એવું કહે છે અધિકારી કે તમે એને પકડીને લાવો. તો જે આરોપી છે એને પકડવાનું કામ અમારું તો છે નહીં, અધિકારીનું છે, જવાબદાર અધિકારી તરીકે મામલતદાર સાહેબ છે, એમનું કામ છે. હું મારા રેશન કાર્ડમાં નામ ચડાવવાથી આવ્યો હતો ત્યાં અંદર મેડમે મને એવું કીધું કે અહીંયા ફોર્મ નથી, બહાર જઈને લેવું પડશે. તો મેં બહાર ગયો ફોર્મ લેવા, તો મને 10 રૂપિયા ફોર્મ ના કીધા અને 20 રૂપિયા ભરવાના કીધા, પછી મારું અહીંને કામ થયું. જનસેવા કેન્દ્રમાં ચાલતી ગોબાચારી અંગેની ફરિયાદ સાવલી મામલતદાર પીજે પટેલને કરવામાં આવતા તેમણે તાત્કાલિક નાયબ મામલતદારને બોલાવીને તપાસ હાથ ધરવાનો હુકમ કર્યો છે. જો કે આ હુકમની અસર કેટલી અસરકારક નીવડે છે એ તો આવનાર સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.
બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.